સમગ્ર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પગલે ડભોઈ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બજારની ખુલ્લી દુકાનોને બંધ કરાવી સરકાર સમક્ષ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના નિર્ણયને પાછો ખેંચવા વિરોધ નોંધાવ્યો હતો. ભારત દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધુ ને વધુ વધી રહ્યા હોય અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને મોંઘવારીને પગલે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પગલે ડભોઈ શહેર અને તાલુકા તેમજ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈમાં સ્કૂલ કોલેજો તેમજ બજારોની દુકાનો બંધ કરાવવામાં આવી હતી, જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, સોનલ સોલંકી, પ્રહલાદ પટેલ, અફઝલ કાબાવાલા, નૂર મહંમદ મહુડાવાલા, કેહાયમંત બારોટ, ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ડભોઈ દુકાનો બંધ કરાવવામાં આવી હતી અને ટાવર પાસે ભારે સૂત્રોચ્ચાર સાથે સરકાર ભાવ વધારો પાછો ખેંચે તે માટેના વિરોધ કર્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનના ભાગરૂપે ડભોઈ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ બંધનું એલાન આપવામાં આવ્યું. એમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા અને સ્કૂલ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી અને બજારોમાં પણ દુકાનદારોને બધા વેપારીઓને સમજાવીને આ બંધ અમે સફળ કરાવ્યું છે. આ જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો આજે એટલો બધો વધી ગયો છે કે ગૃહિણીઓને પોતાનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને આજે બંધનું એલાન આપવામાં આવ્યું તે છતાં ભાજપ સરકાર દ્વારા રાતે 12 વાગે પેટ્રોલમાં અને ડીઝલમાં 12 પૈસાનો વધારો કરવામાં આવ્યો. એટલે આ ભાજપ સરકાર લોકોની મુશ્કેલીઓ કોઈ સમજવા તૈયાર નથી અને પોતાનું કેવી રીતે ઇન્કમ વધે સરકારની એની પાછળ જ એ લોકોનું દિમાગ ચાલતું હોય. અમે એમને ચેતવણી આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે અને જો નહીં ખેંચવામાં આવે તો ભવિષ્યમાં કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને તેનો સખતમાં સખત વિરોધ કરશે. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.